હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે સાદો ભવિષ્યકાળ જોવાનો છે, એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ. તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો જેથી નવા વિડીયો નોટિફિકેશન મળતી રહે, અને વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો, અને કશું પણ પ્રોબ્લેમ હોય તો મને કમેન્ટ કરીને જણાવો. તો ચલો આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ જોઈએ. ભવિષ્યકાળની ક્રિયા દર્શાવવા માટે આપણે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ આપણે કરીશું. આપણે સાદો ભવિષ્યકાળ આપણે કેવી રીતે ઓળખી શકીએ? તો સેલ અને વિલ, સેલ કે અથવા વિલ શબ્દ આવે વાક્યમાં તો આપણે સમજી લેવાનું કે ભવિષ્યકાળનો વાક્ય છે. આપણે કેવી રીતે લખીશું વાક્ય એ આપણે જોઈ લઈએ. તો અહીંયા સેલ અને વિલ, સેલ અથવા વિલ પ્લસ ક્રિયાપદના મૂળરૂપ દ્વારા સાદો ભવિષ્યકાળ સૂચવાય છે. તો સેલ અને વિલ એટલે કે સેલ આવશે અથવા વિલ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે એટલે કે જે ક્રિયાપદ એટલે કે રન હોય, આઈ સેલ રન, હું હજી દોડીશ, એવી રીતે એક્ઝામ્પલ તરીકે મેં એક બોલી દીધું, એ રન છે આપણું એ ક્રિયાપદનું રૂપ છે. બીજું જોઈએ આપણે આગળ વાક્યની અંદર ટુ મોરો કે એટ ધીસ ટાઈમ, ટુ મોરો એટલે કે કાલે, વાક્યની અંદર ટુ મોરો કે એટ ધીસ ટાઈમ કે સમય દ્વારા સાદા ભવિષ્યકાળની રચનાનો ખ્યાલ આવે છે. એટલે જેમ કે કોઈ પણ હોય આ ટુ મોરો કે એટ ધીસ ટાઈમ અથવા કે કોઈ પણ સમય હજી થવાનું છે એ દર્શાવે ત્યારે આપણે સમજી જવાનું, એટલે કે એવો કોઈ શબ્દ દર્શાવે આપણે સમજવાનું કે સાદા ભવિષ્યકાળનો વાક્ય છે. તો આગળ જોઈએ આપણે ઇફ ક્લોઝ માં બીજું વાક્ય સામાન્ય રીતે સાદા ભવિષ્યકાળનું હોય છે. ઇફ ક્લોઝ એમાં પણ એ પણ આપણે સાદા ભવિષ્યકાળમાં ઉપયોગ કરીશું. આપણે એનો આઈ વી સાથે સોલ આવશે એટલે કે સેલ આવશે, જ્યારે યુ સી હી ઇટ એ હી ઇટ ધેય સાથે આપણે વિલ આવશે. તો જોઈ લીધું આપણે, એટલે આ વાક્ય બનાવતી વખતે એટલે મેં પોતાના માટે વાપરીશ ત્યારે આઈ સેલ, આઈ સેલ રન કે આઈ સેલ રનિંગ એટલે હું હજી દોડીશ. તો આઈની સાથે સેલ આવશે, વીની સાથે પણ સેલ આવશે એટલે અમે દોડીશું, વી સેલ રનિંગ એટલે અમે લોકો દોડીશું એટલે દોડીશું, અમે દોડીશું એટલે કે હજી ભવિષ્યમાં અમે એ ક્રિયા કરવાના છે એ સૂચવવા માટે આપણે આ સાદા ભવિષ્યકાળનો ઉપયોગ કરીશું. યુ યુ સી હી ઇટ ધઈ એ બધાની સાથે વિલ આવશે, યુ વિલ એટલે કે તમે, યુ વિલ રન તમે દોડશો, સી વિલ રન તે દોડશે, હી વિલ રન તે દોડશે, ઇટ વિલ રન એટલે કે એ પણ તે જ દોડશે. ઇટનો આપણે ઉપયોગ નિર્જીવ વસ્તુ માટે આપણે કરીશું, ધાય એટલે કે તેઓ, ધાય વિલ રન એટલે કે તેઓ દોડશે. આપણે એક્ઝામ્પલ જોઈ લીધા, હવે પ્રશ્નાર્થ વાક્ય આપણે કેવી રીતે બનાવીશું એ જોઈશું. આપણે પ્રશ્નાર્થ વાક્યમાં આપણે કરતા આગળ સેલ કે વિલ મૂકાશે, ઓકે, એટલે કે કરતા એટલે કે જે નામ હશે કે કોઈ પણ નામની જગ્યાએ બીજું કંઈ વાપર્યું હશે કે જે કરતા છે, જે કામ કરે છે, એની આગળ પછી સેલ કે વિલ આપણે મૂકી દઈશું જેથી આપણું પ્રશ્નાર્થ વાક્ય બની જશે. અને નકાર વાક્ય કરતી વખતે તો નકાર વાક્ય કરતા પછી સેલ કે વિલ પ્લસ નોટ મૂકાશે. નકાર વાક્યમાં એટલે કે કરતા છે એટલે કે કોઈનું નામ હશે કે આઈ હશે કે વી હશે કે ઓલવેઝ એટલે કોઈ પણ હશે, એની પછી સેલ કે વિલ આવશે એની સાથે નોટ મૂકાશે એટલે નકાર વાક્ય બની જશે. આપણે એક્ઝામ્પલ જોઈ લઈએ. આપણે માય બ્રધર વિલ કમ ટુમોરો, મારો ભાઈ કાલે આવવાનો છે. આપણે પ્રશ્નાર્થ આમાં કર નાખીએ, આપણે વિલ માય બ્રધર કમ ટુમોરો એટલે કે મારો ભાઈ કાલે આવવાનો છે, એવી રીતે આપણે નકાર વાક્ય જોઈ લઈએ. માય બ્રધર વિલ નોટ કમ ટુમોરો એટલે કે મારો ભાઈ કાલે નથી આવવાનો. તો નકાર, હકાર અને પ્રશ્ન આપણે જોઈ લીધું એક્ઝામ્પલ એક સાથે જ. આપણે યાદ રાખવા જેવી વસ્તુ છે આપણે જોઈ લઈએ થોડી. યાદ રાખો આનો ઉપયોગ આપણે કેવી રીતે કરીશું, તો ભવિષ્યની ક્રિયા સૂચવવા માટે આપણે કરીશું. જરૂરી, તો જરૂરી સૂચના છે કઈ? સેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, સેલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ, વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ,
એટલે કે આપણે વાક્ય બનાવીશું ત્યારે કર્તા આવશે, પછી સેલ આવશે, પછી ક્રિયાપદનું મૂળરૂપ આવશે, પછી કર્મ આવશે કે અથવા અન્ય શબ્દ આવશે. તો આપણે એને ઓળખીશું કેવી રીતે, આ ભવિષ્યકાળ છે એ કેવી રીતે ઓળખીશું, તો એ જોઈએ આપણે. ટુમોરો એટ ધીસ ટાઈમ કે એટ કે સમય દ્વારા, એટલે કે કોઈપણ સમય દ્વારા જે કોઈપણ શબ્દ હોય તો આપણે સમજી જવાનું, એટલે હજી સમય બાકી છે એ શબ્દ આવે ત્યારે આપણે સમજવાનું કે આ ભવિષ્યકાળનો વાક્ય છે. એટલે જેમ કે મોર્નિંગ, આફ્ટર, આફ્ટરનૂન તથા ઇફ, ઇફ ક્લોઝ દ્વારા આપણે ભવિષ્યકાળનો આપણે જાણી શકીએ. વાક્ય રચનાનો કર્મ, વાક્ય રચના આપણે કેવી રીતે બનાવીશું એ આપણે જોઈ લઈએ. મેં તમને દેખાડ્યું, એ તમને બોલી દીધું કે જરૂરી સૂચનામાં મેં તમને કહી દીધું કે કેવી રીતે આપણે વાક્ય બનાવીશું. કર્તા પ્લસ સેલ કે વિલ પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. કર્તા એટલે કે જે કામ કરે છે એનું આપણે નામ આવશે, પછી સેલ કે વિલ અથવા આવશે અથવા વિલ આવશે, પ્લસ ક્રિયાપદનું મૂળરૂપ. આની સાથે પણ કર્મ ક્રિયાપદનું મૂળરૂપ પ્લસ કર્મ પછી અન્ય શબ્દ અથવા કર્મ અથવા અન્ય શબ્દ આવશે. આમાં કર્મ કે અન્ય શબ્દ નથી આપ્યું. બસ આજે આપણે આટલું જોઈશું સાધુ ભવિષ્યકાળ.